मॉर्निंग विद्यार्थी मित्रों, चलो प्रकरण 14 चारे घंटे ज्योति में अगर अभ्यास करिए। हवे आपनो आगळनो टॉपिक छे तमारो अहेवाल। तो आपणे अहीं अहेवाल तैयार करवानो छे। हवे त्रण चार प्रकारना अहेवाल अहीं आप्या छे, चलो आपणे एक अहेवाल जोईए। तमारो पोतानो अहेवाल बनावो जेमां नीचे प्रमाणे विगतो होय। आपत्तिना कारणो, तारीख अने समय, तेना कारणे जनजीवनने, वस्तुओने तथा आजीविकाने केवा प्रकारनुं नुकसान थयुं, कया लोको मदद माटे आगळ आव्या, सरकारी संस्थाओ के बीजा जूथ। तो आ प्रमाणे धरतीकंप आवे तो आ प्रमाणेना मुद्दाने आवरीने एक अहेवाल तैयार करवानो छे। हूँ तमने आ विडियोमां छेल्ले एक अहेवाल रजू करीश, ए प्रमाणे तमारे बीजा अहेवाल तैयार करवाना छे। તેમાંથી કોઈ પણ એક અહેવાલની તૈયારી તમે કરજો। હા, હું જે અહેવાલ આપું છું એ સિવાયના અહેવાલ તમારે લખવાના છે। તો ચાલો આપણે અહીં એક અહેવાલ જોઈએ। આ અહેવાલ તમે સમજી લો, ત્યાર પછી તમારે આ જ પ્રમાણેનો બીજો અહેવાલ તૈયાર કરવાનો છે। તો ચાલો આપણે અહેવાલ જોઈએ। અહેવાલ તો આપણે અહેવાલ માટેના ટોપિક છે, તો અહીં તમે જોઈ શકો છો આપત્તિના કારણો, તારીખ અને સમય, કેવા કેવા પ્રકારનું નુકસાન, કયા કયા લોકો મદદ માટે આગળ આવ્યા। તો આ ચાર ટોપિક આપણે ધ્યાનમાં રાખીને અહેવાલ તૈયાર કરવાનો છે। ચાલો હવે આપણે આ ટોપિકમાં આગળ જોઈએ। તો પહેલો ટોપિક છે આપત્તિના કારણો। હવે કોઈ પણ આપત્તિ હોઈ શકે, અહીં આ અહેવાલમાં ધરતીકંપ વિશે આપણે લખવાનું છે। તમે આ સિવાય પૂરની પરિસ્થિતિ લખી શકો છો, આગ લાગ્યાની પરિસ્થિતિ લખી શકો છો। અહીં આપણે ધરતીકંપ વિશે જોઈએ। તો આપત્તિના કારણો, ધરતીકંપ। હવે ધરતીકંપ ક્યારે આવ્યો અને તેનો સમય કયો હતો એ પણ આપણે લખવાનું છે। તો તારીખ, સમય 26 જાન્યુઆરી 2001 સવારે 8:45 કલાકે। તો આ સમય દરમિયાન ધરતીકંપ આવ્યો હતો। ત્યાર પછી જોઈએ તો કેવા કેવા પ્રકારનું નુકસાન થયું। હવે આ એક આપત્તિ છે તો કોઈને કોઈ પ્રકારે નુકસાન તો થાય ને, તો ચાલો એ પણ આપણે જોઈએ કે કેવા પ્રકારનું નુકસાન થયું હતું। તો તમે અહીં જોઈ શકો છો જનજીવન મહદઅંશે પ્રભાવિત, અંદાજિત 2000 લોકોના મૃત્યુ થયા। હવે આ આપત્તિમાં 2000 લોકોના મૃત્યુ થયા હતા, એમાં ફક્ત આપણને અંદાજિત લખ્યું છે, એટલે કે આશરે 2000 લોકોના મૃત્યુ થયા હતા। ત્યાર પછી લોકોમાં દિવસો સુધી ભયનું વાતાવરણ રહ્યું। હવે કોઈ પણ આપત્તિ આપણે જોઈએ, એનો અનુભવ કરીએ, તો આપણા મનમાં પણ એક ડર બેસી જાય છે। એ જ રીતે ત્યાંના લોકોના મનમાં પણ એક પ્રકારનો ડર બેસી ગયો હતો, એટલે કે ડરનું વાતાવરણ દેખાતું હતું। ત્યાર પછી માલ સામાન સંપત્તિનું લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન થયું। હવે ધરતીકંપ આવે તો ઘરો બધા નીચે ધસી પડે। હવે એ સમયે ઘરમાંથી કોઈ પણ વસ્તુ આપણે બહાર લાવવાની સમય હોતો નથી, તેથી 200 કરોડ રૂપિયા જેટલું માલ સામાનની સાથે નુકસાન થયું હતું। આજીવિકા અને રોજગાર ક્ષેત્રમાં ઘણી બધી ફેક્ટરીઓ નષ્ટ થઈ ગઈ। હવે ધરતીકંપ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં કોઈ મકાન ઊભું હોતું નથી, ઘર નાનું ઘર હોય કે મોટી બિલ્ડિંગ હોય, ધરતીકંપ આવે એટલે નીચે ધસી પડે છે તો એને નુકસાન થાય છે। એ જ રીતે ફેક્ટરી પણ એવી રીતે નીચે ધસી પડી હશે અને તેને કારણે પણ ઘણા લોકો બેરોજગાર પણ થયા, લોકોનો ધંધો વ્યવસાય પડી ભાંગ્યો, લોકો બેહાલ થઈ ગયા। હવે ફેક્ટરીઓ નીચે ધસી પડે તો ધંધો વ્યવસાય બંધ થઈ જાય અને લોકો બેરોજગાર થઈ જાય, તો એ બેહાલ થઈ ગયા, તેઓના હાલ ખરાબ થઈ ગયા। ત્યાર પછી જોઈએ તો કયા કયા લોકો મદદ માટે આગળ આવ્યા। હવે આવી કોઈ પરિસ્થિતિ હોય તો કોઈને કોઈ મદદ કરે છે, અત્યારે પણ આપણે જોઈએ તો ક્યાંક આગ લાગી હોય તો પણ ઘણા લોકો
લોકોની મદદ માટે દોડી જાય છે. તો ચાલો એવા કયા લોકોએ તેઓને મદદ કરી તે આપણે જોઈએ. તો સ્થાનિક લોકો સૌથી પહેલા જો આવી કોઈ પરિસ્થિતિ આવે ને તો સ્થાનિક લોકોનો પહેલો હાથ હોય છે મદદ માટે. પોલીસ અને લશ્કરના જવાનો હવે સ્થાનિક લોકો ત્યાં પહેલાં પહોંચી જાય છે. હવે પોલીસ અને લશ્કરના જવાનોને કઈ રીતે ખબર પડે કે અહીં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે? તો સ્થાનિક લોકો ત્યાંની જાણ પોલીસને કરે છે. આપણે આગળ જોયું હતું કે લાઈ બંબાવાળાને પણ બોલાવી લીધા હતા. તો આ રીતે તેઓને જાણ કરે છે, તેથી ત્યાંથી પોલીસ અને લશ્કર જવાનો પણ આવી જાય છે. સરકારી સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ એટલે કે આપણે કોઈકને નુકસાન થયું હોય કે કોઈકને ભાગ્યું હોય, ઘાયલ થયા હોય, ઈજા થઈ હોય, તો એવા સમયે સરકારી સંસ્થા એટલે કે આપણે 108ને બોલાવી લઈએ છીએ. તો આ રીતે તેઓ સરકારી સંસ્થા પણ મદદ કરે છે. એનજીઓ, હવે તમને ખબર છે એનજીઓ એટલે શું? કોઈ પ્રાઇવેટ સંસ્થા, સેવાભાવી સંસ્થા. અત્યારે આપણે જોયું કે કોરોનાને લીધે ઘણા લોકોને ખાવાનું નહીં મળતું હતું, નોકરી ધંધો બધું બંધ હતું, તેથી તેઓ પોતાનો સામાન પણ પૂરતો પ્રમાણમાં મેળવી શકતા નહોતા. તો એવા સમયે ઘણી સંસ્થાઓ આખીને આખી કીટ, અનાજની કીટ, એવી રીતે કીટની વહેંચણી પણ કરતા હતા. તો આ એક પ્રાઇવેટ સંસ્થાઓ હોય છે કે જેઓ આ રીતે મદદ કરે છે. અહીં પણ એક એનજીઓ છે કે તેઓએ પણ ધરતીકંપમાં ફસાયેલા લોકોની મદદ કરી. ડૉક્ટર્સ, હવે ડૉક્ટર્સની મદદ તો બધી જગ્યાએ જરૂર પડે. ડૉક્ટર્સ વિના આપણે આગળ જઈ શકીએ નહીં. કોઈ ઈજા પામ્યું હોય તો એને તરત જ સારવાર માટે ડૉક્ટર્સની જરૂર પડે, તો ડૉક્ટર્સ પણ ત્યાં મદદ માટે આવી ગયા. અન્ય જિલ્લા અને રાજ્યોમાં લોકો દ્વારા અનાજ, કપડાં, ઘર વગેરેનો સામાન લેવા માટેના તંબુ તૈયાર કરાય. હવે એવું હોય છે કે ભુજમાં ધરતીકંપ આવ્યો છે એવી ખબર પડે એટલે બીજા જિલ્લાના જે લોકો હોય કે જે મોટા મોટા વ્યવસાયકારો હોય તો તેઓ મદદ કરવા જાય છે. સે કેવી મદદ કરે કે કોઈને ખોરાક પૂરો પાડતું હોય, કોઈ કપડાં લાવતું હોય, કોઈ રહેવા માટે તંબુની વ્યવસ્થા કરી આપતું હોય, તો આ રીતે જિલ્લાના ઘણા લોકો મદદ કરતા હતા. મનોચિકિત્સકો, મનોચિકિત્સકો આ શબ્દ તમારા માટે નવો છે, પણ આ મનોચિકિત્સકો પણ ઘણી મદદ કરતા હતા. કેવી રીતે? કે આ ધરતીકંપ આવ્યો ત્યારે બધાના મનમાં ડર બેસી ગયો, માનસિક રીતે તેઓ બીમાર હતા, તો આવા સમયે મનોચિકિત્સકોએ આવીને આ પ્રમાણે જે ડર હતો એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી છે શૈક્ષણિક વિભાગ. હવે શૈક્ષણિક વિભાગ એટલે કે ત્યાંના જે બાળકો હોય છે તો એઓ પણ ડરી ગયા હતા, તો તેઓને ડરમાંથી બહાર કાઢવા માટે, અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવા માટે શૈક્ષણિક વિભાગ પણ ત્યાં મદદે ગયું હતું કે તેઓ ત્યાંથી તે ડરને દૂર કરે, અથવા તો આવી પરિસ્થિતિ આવે ત્યારે તેઓ કઈ રીતે હેન્ડલ કરી શકે એવી પણ શીખામણ આપવા માટે શૈક્ષણિક વિભાગના લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે ધરતીકંપ વિશેનો આપણે એવા અહેવાલ તૈયાર કર્યો. તમારે પણ કોઈ એક આપત્તિને લઈને અહેવાલ તૈયાર કરવાનો છે, અને હા, તમે આ પ્રમાણેના મુદ્દા પણ લખીને અહેવાલ તૈયાર કરી શકો છો, પણ અંદરનું કન્ટેન્ટ તમારે બદલવાનું રહેશે. આ રીતે આપણે જ્યારે ધરતી ધ્રુજી ઉઠીમાં ઘણા બધા મુદ્દાઓનો પરિચય લીધો, અને લાસ્ટમાં આપણે અહેવાલ વિશે પણ વાત કરી કે જેમાં સમય, તારીખ એવું બધું જ ધ્યાન રાખવાનું હોય છે, અને એ પ્રમાણે એ સિવાયના બીજા પણ ઘણા અહેવાલો આપ્યા છે. ફક્ત ધરતીકંપ જ નહીં, પરંતુ પૂર, આગ આવી બધી પરિસ્થિતિઓમાં પણ આપણે અહેવાલ તૈયાર કરી શકીએ છીએ. તો આ અહેવાલ તમારે તૈયાર કરવાનો છે અને તમારી પર્યાવરણની નોટબુકમાં તે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે. બાય.